નમસ્તે જૈન મિત્રો દસ પાસ માટે ખૂબ જ સારી ભરતી નોટિફિકેશન આવી છે ગ્રુપ સી માટેનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવેલ છે બરાબર છે હવે જે પણ મિત્રો વિડીયો જોયા પછી અહીંયા ફોર્મ ભરવા માટે એલિજિબલ હોય ને આ ફોર્મ ભરવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો સૌથી પહેલાં આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની નીચે હું લિંક આપું છું લિંક ઉપરથી નોટિફિકેશન ડાઉનલોડ કરી સારી રીતે વાંચવું સમજવું પછી એપ્લાય કરવું મિત્રો લોકડાઉન ખુલતાની સાથે ઘણી બધી ભરતીઓ છે એના ફોર્મ ભરવાનું અત્યારે ચાલુ થયું છે તમે આપણી ચેનલ છે એના પ્લે લિસ્ટની અંદર જશો મિત્રો એટલે તાજેતરની સરકારી ભરતીઓ નામનું ફોલ્ડર છે જેની અંદર દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ માટે એમાં જે પણ સરકારી ભરતીઓના ફોર્મ ભરાય છે એની વિગતવાર માહિતી આપેલ છે મિત્રો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય અનએકેડેમી ઉપર તમે એકદમ સસ્તા રેટ સાથે ભણી શકો છો અત્યારે આપણે જોઈએ તો જીપીએસ એટલે કે ગુજરાત ગવર્મેન્ટની જે કોર્સ છે મિત્રો એના માટેની હું તમને માહિતી આપી દઉં તો અહીંયા તમે ચોવીસ મહિના બાર મહિના અને છ મહિના કોઈ પણ પેક છે એ સબસ્ક્રાઇબ કરી શકો છો મિત્રો એકદમ સસ્તા રેટ સાથે તમને અહીંયા તૈયારી કરવા મળશે બરાબર છે ચોવીસ મહિનાનો જો મિત્રો તમે કોર્સ લો છો તો એની ઉપર પિંચોતેર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે બાર મહિનાના કોર્સ ઉપર તમે જોઈ શકો છો અઠ્ઠાવન ટકાનું ડિસ્કાઉન્ટ છે અને છ મહિનાના કોર્સ ઉપર તેત્રીસ ટકાનું ડિસ્કાઉન્ટ છે મિત્રો આપણો કોડ છે ફેક્ટ ટેન એફએસિટી ટેન આ કોડનો યુઝ કરીને તમે દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ છે બરાબર છે દસ પાસ માટે ગ્રુપ સીની જે પોસ્ટ હોય છે એના માટેનું નોટિફિકેશન છે જાહેર કરવામાં આવેલ છે હવે મિત્રો તમે પગારધોણ છે એ પણ અહીંયા જોઈ શકો છો વેકેન્સી આપેલ છે એ પણ જોઈ શકો છો અને પોસ્ટનું નામ છે એ પણ જોઈ શકો છો બરાબર છે સિવિલ મોટર ડ્રાઈવર છે ક્લીનર છે કૂક છે સિવિલિયન કેટરિંગ ઇન્સ્ટ્રક્ટર છે બરાબર છે આ દસ પાસ માટેની જે આ બધી પોસ્ટ આપેલ છે એની બાજુમાં જ એનો પગાર ધોરણ છે લખેલ છે મોટર ડ્રાઈવર છે એના માટે ઓગણીસ હજાર નવસો રૂપિયા છે ક્લિનર માટે અઢાર હજાર રૂપિયા છે કૂક માટે ઓગણીસ નવસો અને જે કેટરિંગ ઇન્સ્ટ્રક્ટર છે એના માટે ઓગણીસ હજાર નવસો રૂપિયા બરાબર છે મિત્રો અહીંયા પોસ્ટ વાઇઝ અને જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કોમ્પિટિશન છે આવી રિક્રુટમેન્ટની અંદર એકદમ લેસ હશે અને જે એક્ઝામનું લેવલ છે એકદમ મીડિયમ હશે એક્ઝામ છે એ દસ પાસને ધ્યાનમાં રાખીને જે લેવલ હોય છે એ પરીક્ષાનું કાઢવામાં આવે છે ઉંમરની વાત કરીએ મિત્રો એજ લિમિટ તો અઢારથી પચીસ વર્ષ સુધીના કેન્ડિડેટ છે અહીંયા એપ્લાય કરી શકે છે વાળા કેન્ડિડેટ છે એમને પાંચ વર્ષ અને ઓબીસી નોન પ્રિમલિયર કેન્ડિડેટ છે એમને ત્રણ વર્ષનું એજ રિલેક્સેશન એટલે કે ઉંમરની અંદર છૂટછાટ આપવામાં આવે છે મિત્રો નોટિફિકેશનની બીજી વધારે માહિતી લે એ પહેલાં હું તમને જણાવવા માગીશ મિત્રો ગુજરાત અને કેન્દ્ર સરકારની દરેક નાના મોટી ભરતીની અપડેટ છે તમે તમારા ફોનમાં મેળવવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ છે અને વોટ્સએપ ગ્રુપ છે એને જોઈન કરી શકો છો ટેલિગ્રામ ચેનલનો સ્ક્રીનશોટ છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ટેલિગ્રામમાં જઈને નોલેજ ફેક્ટરી સર્ચ કરશો એટલે આપણી ચેનલ આવશે મિત્રો એને તમે જોઈન કરી શકો છો અને વોટ્સએપની અંદર તમે આ દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો સ્ક્રીન પર જે નંબર જુઓ છો એ નંબર ઉપર વોટ્સએપમાં જોઈન લખીને મેસેજ કરશો મિત્રો એટલે સમય મળતાની સાથે હું તમને વોટ્સએપ ગ્રુપની લિંક સેન્ડ કરીશ એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપ છે જોઈન કરી શકો છો મિત્રો હાઈ કે હેલો કશું ટાઈપ નથી કરવાનું ફક્ત જોઈન લખીને એ નંબર ઉપર મેસેજ કરવાનો છે હવે મિત્રો તમે સ્ક્રીન પર અત્યારે જે પોસ્ટ વાઈઝ ઇન્ફોર્મેશન છે તમે જોઈ શકો છો દરેક પોસ્ટની અંદર કઈ કઈ કન્ડિશન છે કઈ કઈ રિક્વાયરમેન્ટ માંગેલ છે દસ પાસની સાથે સાથે એ તમે વિડીયોને પોસ્ટ કરીને ચેક કરી શકો છો સિમ્પલી જણાવો મિત્રો તો આ જે દરેક પોસ્ટ આપી છે એ મુજબ તમારી અંદર ક્વૉલિટીઝ છે હોવી જોઈએ સ્ક્રીન પર મિત્રો તમે જોઈ શકો છો એક્ઝામની પેટર્ન છે હવે આ દરેક સબ્જેક્ટની અંદર કયા કયા ટોપિક પૂછવામાં આવશે ડિટેલમાં માહિતી છે નોટિફિકેશનની અંદર જણાવેલ છે અને નોટિફિકેશન છે તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો એક્ઝામ છે હિન્દી અને ઇંગ્લિશ બે લેંગ્વેજની અંદર હશે તમે કોઈપણ ભાષાની અંદર એક્ઝામ છે એને આપી શકો છો હવે મિત્રો અહીંયા એપ્લાય કઈ રીતે કરવાનું છે અહીંયા તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું છે એકવાર તમે નોટિફિકેશનની પીડીએફ આપણા ડિસ્ક્રિપ્શનની અંદરથી ડાઉનલોડ કરશો એ નોટિફિકેશનની અંદર જે ફોર્મ છે એનું ફોર્મેટ આપેલ છે હવે મિત્રો એ ફોર્મનું જે ફોર્મેટ છે એ મુજબ તમારે હેન્ડ રિટર્ન અથવા તો ટાઇપ કરાવેલું ફોર્મ છે એ ટાઈપ કરાવીને એની અંદર જે પણ ડિટેલ માંગેલું હોય છે મિત્રો ડિટેલ ભરવાની રહેશે સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ તમારે ક્યાં જોડવાના રહેશે તમારા એજને લગતા હોય ઉમરને લગતા એજ્યુકેશન ક્વોલિફિકેશનને લગતા બાકી તમારે જે સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટની જરૂર પડતી હોય મિત્રો તો કાસ્ટ સર્ટિફિકેટ છે એ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે બધા એ સાથે જોડવાના રહેશે એ બધા ડોક્યુમેન્ટ્સ મિત્રો સેલ્ફ ટેસ્ટેડ કોપીસ હોય છે અહીંયા એડ્રેસ જણાવેલ છે એ એડ્રેસ ઉપર તમારે મોકલવાના રહેશે બરાબર છે અને જે મિત્રો તમે મોકલો છો ત્યારે પોસ્ટનો જે સ્ટેમ્પ હોય છે મિત્રો એ જરૂરી સ્ટેમ્પ છે એ પણ લગાવવાનો રહેશે મિત્રો એપ્લાય કરવા માટેની જે મોસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન હતી મેં તમને અત્યારે આપી છે વધારેની ઇન્ફોર્મેશન જો તમે એપ્લાય કરવા માગતા હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી આ નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવું સારી રીતે વાંચવું સમજવું એની અંદર બધી જ માહિતી છે ખૂબ સારી રીતે આપેલ છે અને એના પછી એપ્લાય કરવું